गुजरात बजार समिति कर्मचारी संघ द्वारा फरज पर रहीने 3 दिवस सुधी काळी पट्टी बांधी सरकार सामे विरोध करशे। सरकार द्वारा तारीख 6/5/2020 रोज वटहुकम द्वारा बजार धारामां 26 जेटला सुधारा करवामां आवेल छे, जेने बजार समिति द्वारा आवकारवामां आवे छे। परंतु आ सुधारा पैकी अमुक सुधाराओ बजार समितिना आर्थिक हितने तेमज कर्मचारीओने हितने असर करता होवाथी आ मुद्दे गुजरात बजार समितिना कर्मचारी संघ द्वारा सरकारशीमां रजूआत करवामां आवेल होवा छतां कर्मचारीओना हितमां सरकार द्वारा कोई नक्कर निर्णय लेवामां न आवता गुजरात बजार समिति कर्मचारी संघ द्वारा आज रोज तारीख 22/7/2020 થી 24/7/2020 સુધી એમ કુલ 3 દિવસ બજાર સમિતિના કર્મચારી દ્વારા ફરજ પર હાજર રહી કાળી પટ્ટી ધારણ કરી વટહુકમ 2020 સામે વિરોધ કરવામાં આવે છે। વધુમાં કર્મચારીઓએ જણાવ્યું કે કર્મચારીઓના સેલેરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવાપાત્ર લાભો મળતા રહે તેમજ ફિલ્ડ સ્ટાફ અને માર્કેટિંગ ઇન્સ્પેક્ટરોની સેવા નિયામક વહીવટી તંત્રના હવાલે મૂકવામાં આવે તેવી વિવિધ માંગણીઓ છે, જેના વિરોધમાં ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા 3 દિવસ સુધી ફરજ પર હાજર રહી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવે છે। જો કર્મચારીઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। અશોક રાણા, વાસ્યા, ZSTV, અમીરગઢ। સરકારશ્રી દ્વારા 6/2020 ના રોજ બજાર ધારામાં સુધારા બાબતે વટહુકમ કરવામાં આવેલ છે, જેમાં 26 સુધારાઓ કરવામાં આવેલ છે। તે પૈકી અમુક સુધારા બજાર સમિતિના આર્થિક હિતને તેમજ કર્મચારીના હિતને અસર કરતા હોય તાજેતરમાં એટલે કે આજ રોજ તારીખ 22 થી 24 સુધી ગુજરાત બજાર કર્મચારી સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ફરજ ઉપર વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરે છે, જે આજ રોજ 22 થી 24 સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે। તેમજ જો નિવારણ નહીં આવે આ બાબતે તો કર્મચારી બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા આગામી દિવસોમાં એક દિવસીય પ્રતિક ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે।